141મી રથયાત્રા માટે પોલીસે કર્યું છે ગ્રાન્ડ રિહર્સલ. રથયાત્રાના રૂટ પર આ ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું છે. 25,000 પોલીસ કર્મચારીઓ તેમાં જોડાયા છે. આ ગ્રાન્ડ રિહર્સલમાં બહારથી બોલાવાયેલી ફોર્સ છે અને પોલીસ અધિકારીઓ છે તે હાજર છે. પોલીસ કમિશનર અને ટ્રાફિકના અધિકારીઓ આ રૂટની સમીક્ષા કરી રહ્યા છે. શાહપુરમાં મેટ્રો રેલના કામને લઈને પણ આ સમીક્ષા કરવામાં આવી રહી છે. 12 કલાકે હેડક્વાર્ટર ખાતે બંદોબસ્તની અધિકારીઓને સમીક્ષા આપવામાં આવશે. રિહર્સલ પછી ક્ષતિ અને ખામીઓને દૂર કરવાના પગલાં લેવામાં આવશે. તમામ પોઈન્ટ પર રહેશે પોલીસની નજર. તો જે 18 કિલોમીટરનો રૂટ છે આ રૂટ પર રિહર્સલ કરવામાં આવી રહ્યું છે અને અહીં જે પણ ક્ષતિઓ દેખાશે આ રિહર્સલ દરમિયાન તેને દૂર કરવામાં આવશે. તો અનેક પ્રકારના જે પડકારો છે તે પણ આ સમયે સામે આવતા હોય છે. ભયજનક જે મકાનો છે તેની સ્થિતિની સમીક્ષા કરવાની હોય છે, સુરક્ષાની સમીક્ષા કરવાની હોય છે, સાથે જ જે સીસીટીવી લાગેલા છે તેની સ્થિતિ વગેરે બાબતો પર વિચાર કરવામાં આવે છે. તો આજ મામલે વધારે અપડેટ મેળવીશું. સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે. દીપક, હાલ આ જે ગ્રાન્ડ રિહર્સલ સાથે સંકળાયેલ અપડેટ શું સામે આવી રહ્યા છે? કલ્પના, ચોક્કસ. ભગવાન જગન્નાથની જે 141મી રથયાત્રા છે તેને લઈને શહેર પોલીસ દ્વારા તમામ જે સુરક્ષાના બંદોબસ્ત છે તે તૈયાર કરી દેવામાં આવ્યા છે. શહેર પોલીસ દ્વારા આજે જે રથયાત્રાનું રૂટ છે ત્યાંથી ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું. હાલ જે પોલીસ બંદોબસ્ત છે તે મોસાળ કહી શકાય, સરસપુર જે ભગવાનનું મોસાળ છે ત્યાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સીઆરપી જવાન, આરએફ જવાન, એસઆરપી ટુકડી તથા જે સ્થાનિક પોલીસ છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર એ કે સિંહ તથા જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા વહેલી સવારથી આજે ગ્રાન્ડ રિહર્સલ છે તે રથયાત્રાનો રૂટ જગન્નાથ મંદિરથી લઈને સરસપુર તથા ત્યાંથી જે કહી શકાય કે જે રૂટ જે છે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તેનો ત્યાં રિહર્સલ કરવામાં આવ્યું. ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે સુરક્ષા છે તેની સમીક્ષા પણ કરવામાં આવી છે. રથયાત્રાના દિવસની વાત કરવામાં આવે તો 25,000થી પણ વધુ જે પોલીસ જવાનો છે તે આ રથયાત્રાના બંદોબસ્તમાં રહેશે. 1 CP, 3 સ્પેશિયલ CP, 5 DIG તથા તમામ જે અધિકારીઓ જે છે તે આ રથયાત્રામાં સુરક્ષા માટે તૈનાત રહેવાના છે. ત્યારે વધારેની વાત કરવામાં આવે તો જે હિલિયમ બલૂન ડ્રોન છે તેના દ્વારા સમગ્ર જે રથયાત્રા છે તેની પર નજર રાખવામાં આવશે અને આ હિલિયમ બલૂન જે છે તે સાપુર ખાતે લગાવવામાં આવશે, જેના દ્વારા તમામ જે ગતિવિધિ છે તેના પર નજર રાખવામાં આવશે. હાલ તો જે શહેર પોલીસ કમિશનર છે તેમના દ્વારા પણ રિહર્સલ જે છે તે કરવામાં આવી રહ્યું છે. હાલના જે દ્રશ્યો હું બતાવવા માગીશ કે જે શહેર પોલીસ કમિશનર છે જે કહી શકાય કે જે સરસપુર પોલીસ ચોકી છે ત્યાં તેમના દ્વારા એક જે રિહર્સલ છે તે રિહર્સલને લઈને તમામ જે ગતિવિધિ છે તે ગતિવિધિ એ કરવામાં આવી રહી છે. સુરક્ષાની કોઈ પણ ચૂક ન રહી જાય તે માટે થઈને જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર જે છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. એકસો 141મી રથયાત્રા જગન્નાથ યાત્રા માટે અમારી સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આજે અમારા એક ફૂલ રિહર્સલ છે. આ રિહર્સલ સમયસર શરૂ થયા છે અને આ રિહર્સલ પૂર્વ પણ અમે અનેક વાર નાના નાના પોર્શન્સમાં રિહર્સલ કરી લીધા હતા, એટલે અમારી તૈયારીઓ સંપૂર્ણ છે. લોકોના ઉત્સાહ અને લોકોના એક ધાર્મિક ભાવના સાથે જે કંઈ પ્રસંગ છે એમાં અમારી તૈયારીઓ સંપૂર્ણ છે. પોલીસ જવાનો જોડાયા હતા રિહર્સલ દરમિયાન, કેવા પ્રકારની સમીક્ષા કરી હતી? રૂટની વાત કરીએ તો મેટ્રો રેલનો પ્રોજેક્ટ પણ આ વખતે છે તો શું અપીલ કરવામાં આવશે? મેટ્રો રેલ પ્રોજેક્ટ જે છે ખાસ કરીને ત્યાં એક સ્લાઇટલી ત્યાં એક થોડી પ્રોબ્લમમાં છે કે એક સ્પેસ એવા જ્યાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થીઓ આવતા હતા, હવે આ પ્રોજેક્ટના કારણે ત્યાં માસ્કિંગ કરી લઈને બેરિકેડિંગ છે, એટલે તે દર્શનાર્થીઓ ત્યાં નહીં આવી શકશે. એના માટે વૈકલ્પિક વ્યવસ્થા અમે લોકો સજેસ્ટ કરી છે કાલુપુર સર્કલ અથવા અન્ય જગ્યાઓ ઉપર, ત્યાં લોકોને આવવા માટે વિનંતી છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેરીજનોને શું અપીલ કરવા માંગશો? ટ્રાફિકના એક એલોબરેટ ડાયવર્શન પ્લાન છે અને આ ડાયવર્શન પ્લાન અમે એક પ્રેસ કોન્ફરન્સ મારફતે અને મીડિયા મારફતે અગાઉ પ્રસારિત કર્યા છે અને ટ્રાફિકની કોઈ પણ સમસ્યા રથયાત્રાના કારણે નડે નહીં એવી વ્યવસ્થા છે.
તો આ તા શહેર પોલીસ કમિશનર જેમના દ્વારા તમામ જે સુરક્ષાની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને હાલ જે ગ્રાન્ડ રિહર્સલ છે તે પણ શરૂ છે. હાલના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે શહેર પોલીસ કમિશનર છે તેની નિગરાની હેઠળ જે સીધું જ કહી શકાય કે જે ગ્રાન્ડ રિહર્સલ છે તે કરવામાં આવ્યું છે. તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે તે આ ગ્રાન્ડ રિહર્સલમાં જોડાયા છે અને ખાસ કરીને જે સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે તમામ જે અધિકારીઓ છે તેમની 12 વાગે આ રિહર્સલ પત્યા બાદ હેડક્વાર્ટર ખાતે કહી શકાય કે જે સમીક્ષા બેઠક મળશે. કોઈ પણ ચૂક રહી ગઈ હશે તો તે ચૂક આ જે હેડક્વાર્ટર ખાતે મળનારી જે બેઠક છે તેમાં પૂરી કરવામાં આવશે અને તમામ જે રથયાત્રાના જે સુરક્ષાના જે બંદોબસ્ત છે તે બંદોબસ્તને લઈને તમામ જે શહેર પોલીસના જે અધ્યક્ષતા હેઠળ તમામ લોકો જે છે તે કોઈ પણ રીતની ચૂક ન રહી જાય તે બાબતેની તમામ જે ગતિવિધિ છે તેને લઈને એ કરવામાં આવશે. હાલ હું જે ક્રોનવેના દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવા માંગીશ કે રિહર્સલ જે છે તે ગ્રાન્ડ રિહર્સલ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તમામ જે રૂટ છે હાલ તો જે સરસપુરના દ્રશ્યો હું બતાવવા માંગીશ કે સરસપુર ખાતેથી આજે કોનવે છે તે કોનવે હવે મંદિર તરફ ફરી રહ્યો છે અને જે દરિયાપુર, પ્રેમ દરવાજા, સાપુર તથા જે રથયાત્રાનો રૂટ છે તેની સમીક્ષા કરવામાં આવશે. કોઈ પણ સુરક્ષાની ખામી ન રહી જાય તે માટે થઈને જે શહેર પોલીસ છે તેમના દ્વારા આ જે રિહર્સલ છે તે રિહર્સલ કરવામાં આવ્યું છે. અગાઉ પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું, આજે જે ગ્રાન્ડ રિહર્સલ છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. જો કોઈ પણ ચૂક આ રિહર્સલમાં રહી જશે તો 12 વાગે જે બેઠક મળવાની છે, જે બેઠક હેડક્વાર્ટર ખાતે મળવાની છે, તે બેઠકમાં શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે મળી અને જે સુરક્ષા છે તે સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે. જી ચોક્કસ. કુલ કેટલા જવાનો છે તે આ રિહર્સલમાં જોડાયા છે અને કેટલા જવાનો છે આ સુરક્ષાના બંદોબસ્તમાં જોડાઈ રહ્યા છે? તમામ સુરક્ષા દળની જો વાત કરવામાં આવે જી કલ્પના, ચોક્કસ 25,000થી પણ વધુ જે જવાનો છે ત્યાં રિહર્સલમાં જોડાયા છે અને 141મી જે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે ત્યારે પણ 25,000થી પણ વધુ જે છે તે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે. સીઆરપી, આરએફ તથા જે બ્લેક કમાન્ડો છે તે પણ અહીં તૈનાત કરવામાં આવશે. આજે પણ રિહર્સલમાં તમામ જે અધિકારીઓ છે તે જોડાયા હતા. ડોગ સ્કવોડ તથા જે હિલિયમ બલૂનની વાત કરવામાં આવી, હિલિયમ બલૂન પણ લગાવવામાં આવ્યું છે જે ડ્રોન દ્વારા સમગ્ર જે રથયાત્રા છે અમદાવાદ શહેરની તેના પર નજર રાખવામાં આવશે. જી દીપક, વાત કરવામાં આવે આ વખતે રથયાત્રામાં કોઈ વિશેષ તૈયારીઓ દેખાઈ રહી છે સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલી? કલ્પના, ચોક્કસ હું હાલના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે સરસપુર જે ભગવાનનું મોસાળ કહી શકાય ત્યાં જે ચાંપતો બંદોબસ્ત છે તે ચાંપતો બંદોબસ્ત એસઆરપી જવાન, સીઆરપી જવાન, આરએફ જવાન તથા તમામ જે ટુકડીઓ છે તે તૈનાત કરી દેવામાં આવી છે અને ખાસ કરીને આ જે સૌથી મોટો તહેવાર કહી શકાય અમદાવાદ ખાતેનો, એટલે કે તમામ જે સુરક્ષાના જે પગલાં છે તે શહેર પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ ચૂક ન રહી જાય સુરક્ષા માટેની થઈને તે તમામ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને 141મી જે 14મી રોજ ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તેમાં પણ આ જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત જે છે તે રાખવામાં આવશે. જી જી દીપક, આપનો આભાર માહિતી આપવા બદલ. તો સરસપુર વિસ્તારમાં જે ગ્રાન્ડ રિહર્સલ ચાલી રહ્યું છે, આખા રૂટ પર આ રિહર્સલની શરૂઆત કરવામાં આવી છે, ખડે પગે છે પોલીસ જવાનો અને આ રિહર્સલમાં જે કોઈ પણ ક્ષતિઓ દેખાશે તેની સમીક્ષા પણ બપોરે 12 કલાકે આ રિહર્સલ સંપન્ન થયા પછી કરવામાં આવશે. તો હાલ આજે જ્યારે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ પણ સંપન્ન કરવામાં આવી રહી છે, સંવાદદાતા વિભુ ઉપસ્થિત છે હાલ જગન્નાથ મંદિરમાં. વિભુ, આપની પાસેથી એ જાણવા માંગીશું કે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ આજે જ્યારે સંપન્ન થવા જઈ રહી છે, કઈ પ્રકારનું વાતાવરણ હાલ જગન્નાથજી મંદિરમાં? જી કલ્પના, ભગવાન જગન્નાથ ભાઈ સુભદ્રા અને ભાઈ બળભદ્ર છે એ મોસાળથી પરત ફર્યા છે બીજ મંદિરમાં અને થોડીક મિનિટોમાં તેમને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવી દીધો છે અને હવે થોડીક મિનિટમાં નેત્રોત્સવની જે વિધિ છે એ શરૂ થશે. કારણ કે ભગવાન જ્યારે મામાના ઘરેથી આવે છે અને મામાના ઘરેથી આવે છે ત્યારે બીમાર હોય છે, ભગવાનને આંખો આવે છે અને આંખો આવ્યા બાદ તેઓને અત્યારે જ્યારે બીજ મંદિરમાં પરત ફરે છે અને નેત્રોત્સવ કરવામાં આવે છે, ભગવાનને આંખે પાટા બાંધવામાં આવે છે, ત્યારબાદ ધ્વજા રોહણ કરવામાં આવશે, નવી ધજા છે એ લીજ મંદિર ઉપર ચડાવવામાં આવશે અને ખાસ કરીને અહીં ભંડારાનું પણ ખૂબ જ મોટું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ યજમાનો છે આજે યજમાનોને અહીં બેસાડી દેવામાં આવ્યા છે અને થોડીક મિનિટોમાં છે હવે વિધિ છે એ શરૂ થવાની છે. કલ્પના, હું આપણે મંદિરના દ્રશ્ય બતાવવા આવીશ કે ભગવાન જગન્નાથ જ્યારે મામાના ઘરેથી આવ્યા ત્યારે
સરસપુરવાસીઓ છે, સરસપુરવાસીઓએ એક ખૂબ જ સારો સંદેશો આપ્યો છે, સાયકલિંગ સાથે આવ્યા છે, કારણ કે પ્લાસ્ટિક મુક્ત કરવાનો સંદેશ આ સાથે આવ્યા છે. આ શું કહેશો, આ જગન્નાથ ભગવાન સાથે આપ આવ્યા છો મંદિર? આજે જગન્નાથજીના નેત્ર ખોલવાના છે, એના દર્શન કરવા અમે સરસપુર મોસારથી સાયકલ લઈને અમે લગભગ 40 ગુજરાત સાયકલિંગ ક્લબના મેમ્બરો અમે સાયકલ લઈને અહીંયા આવ્યા છીએ. અને અમારો આશય એ છે કે પર્યાવરણ બચાવવા માટે અમે સાયકલ ચલાવીએ છીએ, અને લોકો જે ઇન્ટરનેશનલ લેવલે બીટ પ્લાસ્ટિક પોલ્યુશનની ઝુંબેશ ચાલુ છે એને અમે સહકાર અને સાથ અને સહકાર આપવા માંગીએ છીએ. લોકોને આજે એ સંદેશ આપીએ છીએ કે અમદાવાદ શહેરના વાસીઓ સુખમય રીતે રથયાત્રા પરમ દિવસે પૂરી કરે અને એમ કેમ નિજ મંદિરે પાછા આવે એ જ અમારી અભ્યર્થના છે. ખાસ કરીને ખૂબ જ સારો સંદેશો આપ્યો છે પ્લાસ્ટિક મુક્ત કરવા, એટલે કે આ ભક્તો છે કે ભક્તો પણ અલગ અલગ રીતે આવી રહ્યા છે, અને હજુ અહીં મંદિરમાં છે, નિજ મંદિરમાં છે, ભગવાનને ગૃહ પ્રવેશ કરાવી દીધો છે. હવે થોડીક મિનિટોમાં જે પાટા બાંધવાના હોય છે, ભગવાનને આજે પાટા બાંધશે અને તેઓની વિધિ શરૂ કરવામાં આવશે. જી કલ્પ, ખૂબ ખૂબ આભાર વિભુ માહિતી આપવા બદલ. તો હાલ તો અત્યંત ધર્મભક્તિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે, જે તમામ વિધિ વિધાન છે જે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સંપન્ન કરવામાં આવી રહ્યા છે ભગવાન જગન્નાથજીના મંદિરમાં નેત્રોત્સવ વિધિને લઈને.